गुड मॉर्निंग स्टूडेंट्स, अगाउना लेक्चर में तमने फ्लेवोनोल बंधारण पुरवार करावी दीधुं छे ने आज एनु एक व्युत्पन्न छे कोवेव सेटिन बंधारण आज पुरवार करवानो छे। कोवेव सेटिन अथवा लखी सके कोवेव सेटिन नु बंधारण पुरवार करवानो छे। कोवेव सेटिन थी आपणे लखी सके या तो फ्लेवोनोल अथवा फ्लेवोन व्युत्पन्न छे, फ्लेवोन नु व्युत्पन्न छे। बराबर, तो क्वेर सेटिन या आपणे कही सकीए फ्लेवोनोल अथवा फ्लेवोन नु व्युत्पन्न छे, फ्लेवोनोल अथवा फ्लेवोन नो डेरिवेटिव छे। आ बन्ने नो शू छे डेरिवेटिव, तेनु बंधारण लखे आया बंध ना बताव होय तो आपणे डायरेक्ट आपणे वच्चे सर्कल लखी सकीए। આને કહેવામાં આવે છે ફ્લેવોન, જ્યારે ત્રીજા સ્થાન ઉપર હાઇડ્રોક્સી આવે OH, અહીંયા હાઇડ્રોક્સી આવે ત્યારે એને કહેવામાં આવે છે ફ્લેવોનોલ, પરંતુ જ્યારે હજી ચાર હાઇડ્રોક્સી સમૂહ હોય હજી ચાર હાઇડ્રોક્સી સમૂહ હોય હજી ચાર અથવા ટેટ્રા હાઇડ્રોક્સી સમૂહ હાજર હોય તો આ છે કોવેવ સેટિન નું બંધારણ। તો આપણે નંબરિંગ અહીંયા ક્રમ અહીંયાથી આપવાનો છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત થાય, ને આ હાઇડ્રોક્સીને આપવું હોય તો આ કાર્બન થાય વન પ્રાઇમ ટુ પ્રાઇમ થ્રી પ્રાઇમ અને ફોર પ્રાઇમ, તો આ આપણે ભૂલી જાય આ OH અને આ OH, તો એને કહેવામાં આવે છે ફ્લેવોનોલ। તો ફ્લેવોનોલ કરતા આમાં બીજા ચાર હાઇડ્રોક્સિલ સમૂહ વધારે છે, OH સમૂહ વધારે છે, તો એને નામ લખીએ તો શું આવશે થ્રી પ્રાઇમ ફોર પ્રાઇમ, આપણે ફ્લેવોનોલ લખીએ છીએ એટલે આપણે આ હાઇડ્રોક્સીને ગણતા નથી, તો થ્રી પ્રાઇમ ફોર પ્રાઇમ ફાઈવ સેવન કોમા ફાઈવ સેવન, એટલે કેટલા થયા ટેટ્રા ચાર, એટલે ટેટ્રા હાઇડ્રોક્સી અને આને કહેવામાં આવે છે, આપણે OH ભૂલી જાય ચાર ને, તો આ કહેવાય ફ્લેવોનોલ રવતવાય, એનું નામ લખી શકીએ। બીજું આપણે ફ્લેવોન તરીકે પણ લખી શકીએ, તો ફ્લેવોન કરતા આમાં ફ્લેવોનમાં આ OH નથી આવતા, આમાં પાંચ OH આવે, તો નામ થાય થ્રી
कॉमा 3', 4', 5, 7। पहला आ प्राइम नु पछी लखो तो पण लखी सके, तो शू लखी सके 3, 5, 7, 3', 4', आ पर लखी सके। तो शू थसे आमा 5 छे तो शू आवशे पेंटा हाइड्रोक्सी लेवोन, आते लेवोन आपन लखी सकिए। हजी आगे भी आपने बे त्रण रीत लखी छे ई पण लखी सकिए। बरोबर, तो आपे आपने लखीए तो शू आवशे 3', 4', 5', 7, पेंटा हाइड्रोक्सी ना छे 2 फिनाइल अथवा फिनाइल आपणे आगळ लखी सके 2 फिनाइल पछी आ लखी सके पेंटा हाइड्रोक्सी। ने शू आवशे आमा गामा अथवा 4 क्रोमोन आपण लखी सके। हजी आपणे लखी सके, हवे आपणे 2 फिनाइल तमने कीधुं छे आगळ नंबर प्रमाणे आगळ लखवो होय तो लखी सके, आवशे 2 फिनाइल ना लखी सके 3, 5, 7, 3', 4', पेंटा हाइड्रोक्सी ना छे बेंजो गामा पायरोन। तो आ छे नु बंधारण एकम छे बेंजो गामा पायरोन, आ छे नाम लखवू होय तो आपणे नाम पर लखी सके। तो याद करो तो आ छे ओएच, આ ઓએચ, આ ઓએચ અને 4 ઓએચ ભૂલી જાય તો ફ્લેવોનોન કરતા આમાં કેટલા ઓક્સિજન પરમાણુ વધારે છે? તો 4, કાનો જે ફ્લેવોનોનનું અણુસૂત્ર છે એમાં 4 ઓક્સિજન પરમાણુ ઉમેરવાનું થાય તો ફ્લેવોનોલ છે C15H10O3, તેમાં 4 ઉમેરો તો શું થશે C15H10O7। આમાં એક પણ નથી ફ્લેવરમાં OH, તો શું આવશે C15H10O2। બરોબર, એમાં આપણે કેટલા ઉમેરવાનું છે 5, તો ઈ જ થશે C15H10O7। તો હવે આપણે એનું બંધારણ પુરવાર કરવાનું છે વૈશ્લેષિક પુરાવાઓને આધારે, જેમાં સૌ પ્રથમ આવે કોવેલ્સેટિનનું અણુસૂત્ર C15H10O7 છે, કોવેલ્સેટિન નો અણુસૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા C15H10O7 છે। તો આ તેનું મોલેક્યુલર ફોર્મ્યુલા ફ્લેવોન કરતા 5 ઓક્સિજન પરમાણુ વધારે છે ને ફ્લેવોનોલ કરતા એમાં કેટલા આવશે 4 ઓક્સિજન પરમાણુ વધારે છે। મુદ્દા નંબર 2, તો કોવેલ્સેટિનનો એસિટાઇલેશન અને મિથિલેશન કરતા પેન્ટા એસિટાઇલ અનુક્રમે પેન્ટા એસિટાઇલ અને
पेंटा मिथाइल व्युत्पन्न मळे छे। तेथी आपणे शुं कही शकीए छे कि कवेसेटिनमां पांच ओएच समूह आवेला छे। तो कवेसेटिनो एसिटाइलेशन अने मिथिलेशन करता अनुक्रमे पेंटा एसिटाइल अने पेंटा मिथाइल व्युत्पन्न मळे छे। તેથી તેમાં પાંચ OH સમૂહ આવેલા છે અથવા હાજર છે આવેલા છે। પાંચ OH હશે તો જ આ પેન્ટા એસિટાઇલ અથવા પેન્ટા મિથાઇલ વ્યુત્પન્ન મળે। તો આપણે લખી શકીએ C15H10O7 અથવા એને આપણે આવી રીતે લખી શકીએ C15H આમાં કેટલા પાંચ એટલે પાંચ દૂર કરવાનું છે તો શું આવશે H5O2OH ને આવશે પાંચ। તો ગણી લે તો આ હાઇડ્રોજન થાય 5 + 5 એટલે 10, ઓક્સિજન 2 + 5 એટલે 7। તો આવી રીતે લખી શકીએ ને શું કરવાનું છે એસિટાઇલેશન અને મિથિલેશન પર લખી શકીએ તો એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રાઇડ વડે કરીએ તો કેટલા મોલ વપરાય 5 મોલ એમાંથી 5 મોલ એસિટિક એસિડ દૂર થાય। એસિટિક એનહાઇડ્રાઇડ વડે કરીએ તો એમાંથી મળે C15H5O2O2 ને આવશે OCOCH3 5 times એટલે શું મળશે પેન્ટા એસિટાઇલ ડેરિવેટિવ। આ બંને વ્યુત્પન્ન ઉપરથી આપણે કહી શકીએ છીએ તેથી કવેરસેટિનમાં કેટલા 5 OH સમૂહ હાજર છે અથવા તો એસિટાઇલેશન અને મિથિલેશન પ્રક્રિયાથી આપણે કહી શકીએ છીએ કે કવેરસેટિનમાં 5 OH સમૂહ હાજર છે અથવા આવેલા છે। મુદ્દા નંબર 3 જાયસેલ પદ્ધતિ વડે પરિમાપન કરતા તેમાં લખી શકે અથવા કવેરસેટિનમાં શું છે તેમાં મિથોક્સી સમૂહ
मेथॉक्सी समूह, मेथॉक्सी समूह ओ सी एच थ्री समूह हाजर नहीं, हाजर नहीं, हाजर नहीं। अगाउना जे बंधारण पुरवार करिए छे ईज प्रमाणे छे। ओएच होय तो एमा एसिटाइलेशन थी आपने ख्याल आवे, अने मिथिलेशन करिए तो एमाथी ओएच नो ख्याल आवे। तो हवे आपणे चौथा मुद्दा आपणे लखीए तो बंधारणनो पुरवार अगाउनो जेम ज थाय, फ्लेवन होय कि फ्लेवनोल होय कि क्राइसिन होय, थोड़ा ज फेरफार थाय बंधारण पुरवार करवामां। हवे मुद्दा नंबर चार, कवेर सेटिंग नो, कवेर सेटिंग नो नो केवेच वड़े, केवेच वड़े पिघलन करता, पिघलन करता। अगाउ तमने कीधु छे ज्यारे भी आ बधा वर्णको होय एनू केवे साथे गलन फ्यूजन अथवा पिघलन करे तो या फिनोल मळे अथवा विस्थापित फिनोल मळे अथवा एसिड अने तेना विस्थापित एसिड मळी शके छे। एटले बे ज निकोज मळशे, क्योंकि आमा शुं थाय विघटन थाय अथवा डिग्रेडेशन थाय, आमांथी पिघलन करता बे मळशे फ्लोरो, फ्लोरो ग्लुसिनोल, ग्लुसिनोल, ग्लुसिनोल अने 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 प्रोटो, प्रोटो कैटेचिक एसिड, कैटेचिक, कैटेचिक एसिड मळे छे, एसिड मळे छे। आ जे फ्लोरोग्लुसिनोल छे वन थ्री फाइव ट्राई हाइड्रोक्सी ने कहेवामां आवे छे बेन्झीन क्लोरोग्लुसिनोल, अने प्रोटो कैटेचुइक एसिड एटले थ्री फोर डाय हाइड्रोक्सी बेन्झोइक एसिड एटले विस्थापित एसिड मळे। तो सी फिफ्टीन, सी फिफ्टीन एच टेन ओ सेवन केवे साथे पिघलन अथवा गलन, पिघलन आ करिए एमांथी बे निपज मळशे, बे निपज मळे फ्लोरोग्लुसिनोल, फ्लोरोग्लुसिनोल ओ एच, ओ एच અને અહીંયા આવશે એચ ઓ, આને કહેવામાં આવે છે ફ્લોરોગ્લુસિનોલ। યાદ ન રહે તો આપણે લખી શકીએ વન થ્રી ફાઈવ ટ્રાય હાઇડ્રોક્સી બેન્ઝીન, અથવા આનું નામ છે ફ્લોરો, ફ્લોરો, ફ્લોરો ને ફ્લોરો ગ્લુસિનોલ, ગ્લુસિનોલ, ગ્લુસિનોલ વત્તા એચ ઓ ઓ સી પ્રોટો, બાજુ બાજુમાં જ્યારે ઓએ સમૂહ હોય તેના માટે યુઝ થાય કેટેચિક એસિડ, કેટેકોન, તો આ છે એસિડ એટલે એનું નામ છે પ્રોટો કેટેચિક એસિડ, તો આ છે ઓ એચ, ઓ એચ આનું નામ થાય પ્રોટો, પ્રોટો કેટેચિક
टैटेटुइक एसिड एसिड बेंजोइक एसिड तरीके लखो हो तो आप 1, 2, 3, 4, 5, 6 એટલે શું આવશે 3, 4, dihydroxy, પછી શું આવશે બેન્ઝોઇક એસિડ આ મળે આ છે પ્રોટો કેટેચોઇક એસિડ આ છે ક્લોરોબ્લુસિનોલ તો છે ક્લોરોબ્લુસિનોલ તો મુદ્દા નંબર 4 માં જ્યારે કોવેસેટિન ને કેઓએ સાથે પિગલન અથવા ગરમ કરે તેમાંથી ક્લોરોગ્લિસિનોલ અને પ્રોટો કેટેચોઇક એસિડ મળે છે તેથી કોવેસેટિનનું બંધારણ નીચે મુજબ હોવું જોઈએ તો હવે આપણે એનું બંધારણ લખવાનું છે એનું બંધારણ આપણે લખીએ છીએ પાછળનું બંધારણ કોવેસેટિનમાં 4 મુદ્દાઓ કરાવી દીધું છે 5મો મુદ્દા કોવેસેટિનનું ડાયમિથાઇલ સલ્ફેટ વડે મિથિલેશન બેઝની હાજરીમાં કરતા પેન્ટામિથાઇલ કોવેસેટિન મળે છે જેને આલ્કોહોલીય કેઓએચ સાથે ઉકાળતા બોઇલ કરતા એમાંથી 2 નિપજ મળે છે 6-hydroxy-omega-2-4-trimethoxyacetophenone અને વેરેટ્રિક એસિડ અથવા એને લખી શકે 3-4-dimethoxybenzoic એસિડ તો મુદ્દા નંબર 5 કવેર સેટિનો ડાયમિથાઇલ સલ્ફેટ વડે મિથિલેશન અલ્કલીની હાજરીમાં અલ્કલી લઈ શકે NaOH અથવા KOH હાજરીમાં કરતા પેન્ટા મિથાઇલ
पेंटामिथाइल कवेसेटिन कवेसेटिन मड़े थे जिने अल्कोहोलिया कोने पेंटामिथाइल कवेसेटिन जिने अल्कोहोलिया KVH पोटेशियम हाइड्रोक्साइड ना द्रावण साथे उकाड़ता अथवा बॉईल करता पहला हाइड्रोक्सी लखो हो तो पहला हाइड्रोक्सी लखी सके तेमाथी सिक्स हाइड्रोक्सी ओमेगा एटले छेला कार्बन साथे तो ओमेगा 2,4 ट्राई मिथॉक्सी एसिटोफिनोन अने वेरेट्रिक एसिड एटले शुं थाय 3,4 डाई मिथॉक्सी बेंजोइक एसिड मड़े छे आ निपज प्रमाणे कवेसेटिन 3,3'4'5'7 पेंटामिथाइल फ्लेवर होवो जोइए आ निपज प्रमाणे कवेसेटिन 3,3'5'7 अथवा आपणे लखी शकीए 3,5'7'3'4' पेंटामिथाइल फ्लेवर होवो जोइए तो ज आ बन्ने निपज मळशे। आया छे OH आया OH अने आ छे OH अने आ OH आ छे कवेसेटिन
संपूर्ण मिथिलेशन, संपूर्ण मिथिलेशन, संपूर्ण मिथिलेशन, संपूर्ण मिथिलेशन एना माटे लेवानुं छे डायमिथाइल सल्फेट, डायमिथाइल सल्फेट अने अल्कली लेवानुं छे NaOH। तो जेटला भी हाइड्रोजन हशे एनु विस्थापन मिथाइल वडे थाय, मिथाइल वडे थाय। तो ओ डबल बॉन्ड ओ लखवामां भूल करता नहीं, ऑलरेडी अहीं डबल बॉन्ड छे। आवशे ओ सी एच थ्री, ओ सी एच थ्री એને યાદ આવશે ઓ સી એચ થ્રી, ઓ સી એચ થ્રી। એટલે તમારે સી એચ થ્રી ની જગ્યા મિથાઈલ લખવું હોય તો મિથાઈલ પણ લખી શકે, ને અહીંયા ભી આવશે એચ થ્રી સી ઓ। તો મળે પેન્ટા, સ્થાન દર્શાવવું હોય તો સ્થાન ભી લખી શકીએ, તો આ છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન, અને આ થશે વન પ્રાઇમ ટુ પ્રાઇમ થ્રી પ્રાઇમ ફોર પ્રાઇમ, આ મળે પેન્ટા મિથાઈલ, મિથાઈલ કવેસેટીન। પછી આ જે પેન્ટા મિથાઈલ, પેન્ટા મિથાઈલ, પેન્ટા મિથાઈલ કવેસેટીન મળે એનું શું કરવાનું છે? અલ્કોહોલીય, અલ્કોહોલીય કેવેચ ના દ્રાવણ સાથે ઉકાળવાનું છે, બોઇલ કરવાનું છે। આ બોઇલ કરીએ તો એક પ્રકારના જળ વિભાજન પ્રક્રિયા થાય, જળ વિભાજન પ્રક્રિયા થાય, નામાં સૌ પ્રથમ આ એક મોલ H2O વપરાશે, આ પાયબંધના ચક્ર અહીંયાથી તૂટે, અહીંયા આવશે હાઇડ્રોજન, આ કાર્બન સાથે ઓક્સિજન, અને એક હાઇડ્રોજન છે અહીંયા વપરાય, આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે અને અહીંયા આવશે, પછી હજી એક મોલ વપરાય અને આ બંધ અહીંયાથી તૂટે, તો આમાં ઓ એચ અને આમાં હાઇડ્રોજન, એ બે મોલ વપરાય। સિમ્પલ બેવા તમને અગાઉ કીધી છે તો અહીંયા ટુ એચ, આમાં એક હાઇડ્રોજન, આમાં બે હાઇડ્રોજન, તો કેટલા વપરાશે મોલ H2O? ટુ એચ ટુ ઓ, અને આમાં કીટો બને, કીટોમાંથી પછી આમ આ બે કાર્બન વચ્ચેને બંધ તૂટે એટલે એસિડ તરીકે દૂર થાય, અને એક બે હાઇડ્રોજન આ પહેલા હાઇડ્રોજન જોડાય, પછી ફરીથી એક હાઇડ્રોજન જોડાય, એટલે આ અહીંયા બનશે CH2O CH3। તો બે નિપજ મળે, બે નિપજ મળે, અહીંયા આવશે ઓ એચ, પાયરોન ચક્ર તૂટે છે, અહીંયા ઓલરેડી મિથોક્સી છે ઓ સી એચ થ્રી, અહીંયા છે સી એચ સી એચ થ્રી ઓ મિથોક્સી, અહીંયાથી બંધ તૂટશે અને અહીંયા બે હાઇડ્રોજન જોડાય, તો આ કાર્બોનિલ એમને એમ રહેશે, તો શું આવશે સી ઓ, ના છે સી એચ ટુ, ના થાય ઓ
CH3। આપણે નામ પ્રમાણે નંબરિંગ છે અહીંયાથી આપીએ છીએ, બે રીતે આપી શકો, તો ખાલી નંબર ફરે તો આપણે અહીંયાથી આપ્યા છે 1 2 3 4 5 6। અગાઉ તમને લખાવી દીધું છે આ થાય 6 હાઇડ્રોક્સી છેલ્લા કાર્બન સાથે મિથોક્સી છે એટલે શું આવશે ઓમેગા પછી 2 અને 4 2 4 ટ્રાય મિથોક્સી અને આ છે C6H5COCH2 એને કહેવાય એસિટોફિનોન એને વત્તા શું મળશે વત્તા આ મળે અહીંયા કાર્બન સાથે O2 અને હાઇડ્રોજન જોડવાનું છે શું થશે COOH વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ મળે અહીંયા આવશે તો બીજો નિકોલ જાળિયાની જગ્યા આપણે અહીંયા લખીએ વત્તા શું આવશે વિસ્થાપિત એસિડ મળે તો હવે આ એસિડ આપણે આ બાજુ લખીએ છીએ વિસ્થાપિત એસિડ જ્યારે બે મિથોક્સી ગ્રુપ હોય બાજુ બાજુમાં OCH3 ના આવશે HOOC આને કહેવામાં આવે છે વેરેટ્રિક શું આવશે એસિડ અથવા એને આપણે લખી શકીએ આ છે 1 2 3 4 એટલે શું આવે 3 4 ડાય મિથોક્સી અને આ છે બેન્ઝોઇક એસિડ આ બે નિપજ ક્યારે મળશે તો આ નિપજ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે કવેસેટિન 3 3 પ્રાઇમ 4 પ્રાઇમ 5 7 પેન્ટા મિથાઇલ ફ્લેવર હોવો જોઈએ પુરાવાઓને આધારે પવેસેટીનો બંધારણીય સૂત્ર બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે સાબિત થાય છે અથવા નીચે પ્રમાણે છે ફરીથી તમારે બંધારણ લખવાનું છે
આ છે એનું બંધારણ વે લાસ્ટ કવેસિટીનું આ બંધારણ તેના સંશ્લેષણથી સાબિત થાય છે કવેસિટી નું બંધારણ નું આ બંધારણ આ બંધારણ બંધારણ તેના સંશ્લેષણ સંશ્લેષણ થી સાબિત થાય છે